ચાર અહીંયા જો પાઈ ચાર્ટ બતાવેલો છે, ગણિતશાસ્ત્ર માટે 90 અંશ, સામાજિક વિજ્ઞાન માટે 60 અંશ, વિજ્ઞાન માટે 80 અંશ, હિન્દી માટે 70 અંશ અને અંગ્રેજી માટે 55 અંશ. તો કયા વિષયમાં વિદ્યાર્થીઓએ 105 ગુણ મેળવ્યા? તો 540 માટે વૃતાંશ કોણ કેટલો છે? ટોટલ 360 અંશ. તો 105 માર્ક માટે કેટલા? તો આનું આપણે સાદુરૂપ જો આપીએ તો આપણે 70 અંશ મળે, અને 70 અંશ એ હિન્દીનું કોણ છે. તેથી હિન્દીમાં વિદ્યાર્થીઓએ 105 ગુણ મેળવ્યા. હવે બીજો પ્રશ્ન છે કે હિન્દી વિષય કરતાં ગણિતશાસ્ત્રમાં વિદ્યાર્થીઓએ કેટલા વધારે ગુણ મેળવ્યા? તો ગણિતશાસ્ત્રમાં કેટલા છે? 90. ગણિતશાસ્ત્રના ગુણ આપણે લઈ લઈએ 90 ના છેદમાં 360. કેમ? કે 90 એ એનો ગણિતશાસ્ત્રનો કોણ છે, અને 360 એ વર્તુળનો ટોટલ કોણ, અને 540 ટોટલ માર્ક્સ છે, બરાબર. હવે એનું સાદુરૂપ આપીએ તો આપણે 135 મળે, અને હિન્દીના આપણે ખબર છે કે 105 ગુણ છે, એટલે વધારે ગુણ બરાબર 135 ઓછા 105 એટલે 30 ગુણ. હવે ત્રીજો પ્રશ્ન છે કે ચકાસો, શું વિજ્ઞાન અને હિન્દીમાં મેળવેલ ગુણના સરવાળા કરતાં સામાજિક વિજ્ઞાન અને ગણિતશાસ્ત્રમાં મેળવેલ ગુણ વધારે છે? તો વિજ્ઞાન અને હિન્દીનો સરવાળો કરવાનો, ગણિતશાસ્ત્ર અને સામાજિક વિજ્ઞાનનો. તો વિજ્ઞાન પ્લસ હિન્દીનો કોણ 80 અંશ વત્તા 70 અંશ એટલે 150 અંશ. સામાજિક વિજ્ઞાન અને ગણિતશાસ્ત્ર 65 વત્તા 90 બરાબર 155 અંશ. અહીં 155 અંશ 150 કરતાં વધારે છે, એટલે ગણિત અને સામાજિક વિજ્ઞાન બરાબર એમાં મેળવેલ ગુણ વધારે છે. અહીં ગણિતશાસ્ત્ર આવશે.